म्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुलम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः

ગઢડા અંતે પ્રકરણનું એકત્રીસમું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરિ ધ્યાનના અંગવાળા ભક્તને બહુ સાનુકૂળ પડે એવી વાતો કરે છે ભૂપેન્દ્રભાઈ હું ધ્યાનની વાત કરી હતી મારે જે નથી સાંભળી ગણમ ભગત શું કરી હતી બરાબર છે ધ્યાનની વાતોનું મંતવ્ય આપવું થોડું અઘરું હોય છે કેમ આસિતભાઈ આજ તમે સરસ લાગો છો નવા પારસદ કરવાનો એવા દેખાવ છો એવું લાગે કે જાણે આજ અર્પણ વિધિ હોય તમારી નહીં મામા કસિતભાઈ શું આવ્યું તું ગઈકાલે આગળનું વાંચીને આવે છો ટળે બરાબર મહારાજે આ વચનામૃતમાં એવી એક વાત કરી છે જે શ્રીજી મહારાજે અઢારસો ને પંચ્યાસીની ની સાલ સુધી ક્યારેય કરી નથી એવું મહારાજ કહે છે એ વાતને હું ફરી વાંચી અને આજે આપણે આગળ જે જોવું છે એ વાત વાંચીશ સ્વામિનારાયણ હરે અને પછી શ્રીજી મહારાજ બહુ વાર સુધી વિચારી રહે ને પછી બોલ્યા હવે કીર્તન રાખો અમે આ એક વાર્તા કરીએ છીએ તે છે તો થોડીક પણ ધ્યાન ના કરનારાને બહુ ઠીક આવે એવી છે અને તે વાત કોઈ દિવસ અમે કરી નથી અને વળી નેત્રકમણને મીચીને વિચારી રહે ને પછી બોલ્યા જે કોટી કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે અને તે આકૃતિમાંથી એ પોતે ભગવાન અવતાર ધારે છે અને એ ભગવાન કેવા છે તો ક્ષર અક્ષર થકી પર છે સર્વ કારણના પણ કારણ છે અને અક્ષરરૂપ એવા જે અનંદ કોટી મુક્ત તેમને સેવ્યા છે ચરણ કમળ જેના એવા છે અને એવા જે એ ભગવાન અહીં સુધી આપણે વાંચ્યું હતું આગળ વાંચું છું અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે મહારાજે આમાં શબ્દ વાપર્યો છે તેજને વિશે રહેલી એક આકૃતિ આકૃતિનો અર્થ થાય આકાર શ્રીજી મહારાજે આવો જ શબ્દ ઘરડા મધ્યના તેરમાં વચનો વાપરેલો છે આકૃતિ શબ્દ મહારાજે કેવા અર્થમાં વાપર્યો છે ત્યાં

તેજને વિશે જે મૂર્તિ છે એની મનુષ્યના જેવી આકૃતિ છે મહારાજ કે મધ્યના તેરમામાં અહીંયા આગળ મહારાજ કહે છે તેજને વિશે એક આકૃતિ છે એ આકૃતિમાંથી ભગવાન અવતાર ધારણ કરે છે અને પાછા એ આકૃતિમાં અવતારો લીન થાય છે જે મધ્યના તેરમામાં વાત કરી હવે મહારાજ જે વાત સૌથી અગત્યની કરે જે મધ્યના તેરમામાં પણ કરી છે આ અંત્યના એકત્રીસમાં પણ કરી છે અને શ્રીજી મહારાજ હજુ વચનામૃત પૂરું થતાં ગઢડા અંત્યના આડત્રીસમાં પણ આ જ સેમ વાત કરશે એવી વાત શું કહે છે એ આકૃતિમાંથી ભગવાન અવતાર ધારણ કરે છે હવે મહારાજ જે કહે છે શબ્દ અગત્યનો છે એવા જે એ ભગવાન એવા જે એ ભગવાન કે જે ભગવાન આકૃતિમાંથી અવતારને ધારણ કરે છે એવા જે એ ભગવાન તે જ જ લગાડ્યો છે વચનામૃતમાં હું ઘણી વખત કહું છું એ આ જ ઈ બધાનો કોઈ મિનિંગ છે જ ન લગાડ્યો હોત તો જ એટલે મસ્ટ એ જ જે એ આકૃતિ છે એ આકૃતિમાંથી જે ભગવાન અવતાર લે છે તે જ ભગવાન પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રેઝન્ટેન્સ હમણાં કીધું ચાલુ વર્તમાન કાળ હમણાં પ્રગટ પ્રમાણ તમારી નજરની સામે પ્રગટ તમારી નજરની સામે તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર તમે જોઈ શકો એવા સાક્ષાત પણ વર્તે છે સાક્ષાત તમારી નજરની સામે છે આવું મહારાજ કે છે ભગવાનનું મળવું એની દયા છે તે તો નાથ કરી છે દયા જીવન જાણું છું તે ગુણ કેમ કરી જાય કયા જીવન જાણું છું ભગવાનનું જીવને મળવું એ કેવળ દયા છે અને એમાં પણ ભગવાન સ્વામિનારાયણનું મળવું મહારાજે એવું ના કીધું એ આકૃતિમાંથી ભગવાન જેમ અવતાર ધારણ કરે છે એમ જ અત્યારે તમારી સામે બેઠેલો આ એ આકૃતિમાંથી અવતાર ધારણ કરીને ભગવાન બેઠા છે એવું ના કીધું જે આકૃતિમાંથી ભગવાન અવતાર ધારણ કરે છે તે જ ભગવાન શબ્દોને વિચારવા જેવા છે તે જ ભગવાન તે જ ભગવાન એટલે એ ભગવાન અવતાર ધારણ કરે છે એ અવતાર નહીં પણ એ ભગવાન પોતે એ ભગવાન પોતે તમારી દ્રષ્ટિના નયન ગોચર વર્તે છે આ વાત એટલી બધી અગત્યની છે ઘણીક વખત ભગવાનના ભક્તોને એમ થાય કે આ વાતનો એકડો તો ઘૂંટી ઘૂંટીને હવે પાકું થઈ ગયું છે આપણને શ્રીજી મહારાજની સર્વોપરીતા સમજાવીને એક જન્મનું કામ નથી મને તમને જે હા પડી છે એની પાછળનું કારણ છે આપણી ઉપર ભગવાનના મોટા પુરુષોનો કંઈક રાજીપો છે આપણી કંઈ કેપેસિટી નથી શ્રીજી મહારાજની સર્વોપરીપણાની વાત કરવી ને સાંભળવી એ તો આપણી બાજુ જો કોઈ જોવે ને મહારાજના અક્ષરધામના તો આપણી બાજુ જોવે ને તો એમને એમ લાગે કે જેમ પેલો મંદિરનો છોકરો પીએચડી થવાની વાતો કરતો હોય ને એવું લાગે ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી આપણી બાજુ જોઈએ તો દાંત આવે એવા આપણે છીએ પણ એવાની કૃપાથી આપણે આ વાતને કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ ગઈકાલ હું વાત કરતો તો જે અધૂરી છોડી હતી આ વાતને અનુરૂપ હતી ભગવાનદાસ સ્વામીની કે જે ભગવાનદાસ સ્વામી શ્રીજી મહારાજનું ધ્યાન કરતા કરતા મહારાજના નાભી પ્રદેશની અંદર ગૂંચવાઈ જતા ફસાઈ જતા અને પછી ગુનાદિતાનંદ સ્વામીએ માથે બે હાથ મૂક્યા અને નાભીથી ઉપરનું ધ્યાન શરૂ થયું એ ભગવાનદાસ સ્વામી રોજ મહારાજની મૂર્તિનું ધ્યાન કરે હું એ કહેવા માગું છું કે આપણને મળેલા મહારાજ કેવા છે એનાથી કેવા કેવા સંતો ભક્તો દ્વારા મહારાજે કાર્ય કરાવ્યા ગુણાતીતાનંદ સ્વામી કે છે ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય આ દ્રષ્ટાંત આપણને મોઢે રહેવા જોઈએ કોઈ દી ભૂલાવા ના જોઈએ કોઈ દિવસ આપણને અચાનક પૂછવામાં આવે કે અવતાર અવતારીના ભેદ વિશે કહો તો તરત બીજું કંઈ બોલતા આવડે કે ના આવડે પણ આટલું તો આવડવું જ જોઈએ કે ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય ખંડિયો રાજા અને ચક્રવર્તી રાજા ખંડ્યો રાજા અને ચક્રવર્તી રાજા આટલું બોલતા તો આવડવું જ જોઈએ એટલું જો આપણને ના આવડે તો આપણને સર્વોપરીતાની વાત હજુ સમજાય જ ના કહેવાય ચિત્રામણનો સૂર્ય અને આકાશનો સૂર્ય કેટલો ફેર તમે ચિત્રામણનો સૂર્ય દિવાલ ઉપર ચિતરી દો ગરમી થાય ગરમી થાય તો કોઈ ગમે એટલા મોટા અવતાર હોય ગમે એટલા મોટા અવતાર હોય પણ ગુણાતીતાનંદ સોઈને ગોપાળન સોઈના મતે ચિત્રામણનો સૂર્ય અને શ્રીજી મહારાજે આકાશનો સૂર્ય આ તો મોટા સાધુના દ્રષ્ટાંત એને દીધા એટલે આપણાથી દેવાય આપણી તાકાત બારનું છે પણ એને કીધું છે એટલે મહારાજનું નિરૂપણ કરવા માટે આપણે કહેવાના છે ભગવાનદાસ સ્વામી ધ્યાન કરતા કરતા એક દિવસ સંકલ્પ કરે કે બ્રહ્માના ચાર મોઢા કેવા હશે સીધા હશે આ સિરિયલોમ નથી બ્રહ્માને બનાવતા ચાર બાજુના ચાર મોઢા પણ શાસ્ત્રમ છે ચાર બાજુના ચાર મોઢા એ તો લોકોને સમજાવા કે રાવણ દસ માથા એટલે દસ માથા થોડા આમ લટકાવીને ફરતો હતો બ્રહ્માના ચાર મોઢા એટલે ભગવાનદાસ સ્વામીને સંકલ્પ થયો કે ચાર મોઢા બ્રહ્માના કેવા હશે ધ્યાન કોણું કરતા હતા મહારાજનું મહારાજની નાભીની અંદરથી આગળ નહોતા જઈ શકતા એ મહારાજની મૂર્તિમાં રમતા થયા પણ સંકલ્પ વિકલ્પ એવા છે ને રોગ જેવા છે બહુ મોટો રોગ છે સંકલ્પ અને વિકલ્પ આવા સંકલ્પ થાય તો વાંધો નહી આપણે તો ધ્યાન કરવા સંકલ્પ થાય હું સંકલ્પ થાય હે ફરાડ શું થયો છે આજે તો કોક દિવસ તો કરો હે ફરાળ કરે છે એટલું સારું ભગવાને સારું આ છૂટ આપી પણ એ કોને ફરાળની છૂટ આપી ખબર છે જેને ઉમર થઈ હોય બાળક હોય રોગી હોય એને આપણે કોણ આપણે ભવરોગ તો છે જ જન્મને મૃત્યુનો રોગ તો લાગુ પડેલો છે એટલે થાય ભગવાનદાસ સ્વામી ધ્યાન કરતા કરતા સંકલ્પ કરે છે કે બ્રહ્માના ચાર મોઢા કેવા હશે આમ સીધા હશે ચાર બાજુ હશે કેવા હશે ધ્યાન કરતા વિક્ષેપ થયો એટલે આંખ ખોલી નાખી આંખ ખોલી ત્યાં તો કોઈ દિવ્ય પુરુષ પાતળી કાયા મુગટ બાજુમાં મૂકેલો હંસ આકારનું એક વાહન બાજુમાં ઊભેલું અને સ્વામી દંડવટ કરે મધરાત થયેલી સ્વામી કે તમે કોણ કોણ છે ભાઈ તું હું બ્રહ્મા કે બ્રહ્મા હા આ સૃષ્ટિનો કરતા ખોટું બોલે છે કે બ્રહ્માને ચાર મોઢા હોય તારું તો એક જ છે હવે તમે વિચારો સ્વામીને દંડવટ કોણ કરે છે બ્રહ્મા એ બ્રહ્મા એવું કે છે હું બ્રહ્મા છું તો સ્વામી તો ઓળખતા નથી સ્વામી કે બ્રહ્માને ચાર મોઢા હોય ત્યાર તો એક જ છે તો મહાન કોણ કોણ મહાન જેના દર્શન કરતા હોય તો આપણને ઓળખે ને આપણે દંડવટ કોને કરીએ કે આપણને જેની અંદર એવી ભાવના હોય કે આ મારાથી બહુ મહાન છે આ મને જાણે છે દંડવટ કરીએ ને તો આ બ્રહ્માજી સ્વામીને દંડવટ કરે ને સ્વામી કે તમે કોણ બ્રહ્મા તો કે બ્રહ્માને ચાર મોઢા હોય તારે તે એક જ છે ખોટું બોલે છે કે બ્રહ્માજી કે એવું નથી સ્વામી મને શાસ્ત્રમાં ચતુરાનંદ કીધો છે ચતુરાનંદ એટલે ચાર મોઢાવાળો પણ મારા મુખમાં ભગવાને ચાર મોઢાની શક્તિ મૂકેલી છે એટલે હું મને ચાર મોઢા છે કે ચાર મોઢા લટકાયેલા નથી હું બ્રહ્મા જ છું આ મારું વાહન છે હંસ સ્વામી કે કેમ આવ્યા તો કે સ્વામી મને ઘણી વખત એમ થાય કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના બ્રહ્માંડમાં પ્રગટ થયા અને પૂર્ણ પુરુષોત્તમના આશ્રિત અને અક્ષરધામમાંથી આવેલા તમારા જેવા મુક્તો આ પૃથ્વી પર બિરાજે છે પણ અમને તમારા દર્શન કરવાનો ચાન્સ ક્યારે મળે તમે સંકલ્પ કરો ત્યારે તમને આશ્ચર્ય લાગશે વચનામૃતના શબ્દો હું બેઠા કહું છું મને વચનામૃત સબ્જેક્ટ છે ને બહુ મજા આવે મને બહાર જવું ગમતું નથી આ વચનામૃતની અંદર જ એટલા બધા મહારાજે એટલા બધા અમૃત વચનો કીધેલા છે કે કોઈ વ્યક્તિ આખી જિંદગીમાં એક વચનામૃતનો સહારો રાખી લે ને કોઈ શાસ્ત્ર ના પકડે કેવળ વચનામૃત એક એક વચનામૃત જો ખરેખરું મગજમાં ફિટ થઈ જાય ને અહીંથી માંડીને અક્ષરધામની સરહદ સુધી કોઈ જગ્યાએ ક્યારેય પણ એને બંધન ના થાય અહીંથી માંડીને અક્ષરધામની સરહદ સુધી એને કોઈ એવી તાકાત નથી જેને નડી શકે એવી તાકાત આમાં છે વચના આ તો શ્રીજી મહારાજની વાની છે અક્ષરધામમાંથી મહારાજ બોલે સાંભળો આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે મધ્યનું નવમું વચનામૃત આ બધા વચનામૃતના રેફરન્સો ચિરાવ્યું મોઢે હોવા જોઈએ આપણને હા તમારે બધાની પરીક્ષા લેવી છે એક દિવસ અચાનક નંબરો લઈ જજો મારી પાસેથી અને પછી મને ટાઈમ આપજો ક્ષવામી છ મહિનાનો ટાઈમ આપો અને છ મહિના પછી અચાનક પૂછું હું આ બધું મોટે જ હોવું જોઈએ આ કોઈથી ભૂલાય જ નહીં એવું રાખવાનું સાંભળો આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે આ સમયમાં પ્રેઝન્ટેન્સ અત્યાર જે થાય છે એ વખતે જે થતી અત્યારે આપણે આ વાંચીએ છીએ બોલે છે કોણ આ કોણ બોલે છે મહારાજ અત્યારે જે આ સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ ને બ્રહ્માદિક દેવતા સાંભળે આપણે નહીં નારદ ને બ્રહ્માદિક દેવતાઓ સાંભળે અત્યાર જે વાર્તા થાય છે એ તો એ સાંભળીને એમ કહે છે આવી વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં આ કોણ કે બ્રહ્માદિક ઈશ્વરો કે એમ શ્રીજી મહારાજ સ્વયં મધ્યના નવમામાં કહે છે આ સત્સંગની જે વાતો આપણને મળી છે ને અને બ્રહ્માદિક સાંભળે ને તો બ્રહ્માદિકને પણ એમ થાય છે કે આ વાતો અમને નથી મળી આ પ્રાપ્તિ અમને નથી મળી આ તો આપણા માણસના ખોરિયામાં આપણે બધા છીએ માઈ ભાવમાં છીએ દેહભાવમાં છીએ આપણને ખબર નથી ગુણાદિતાનંદ સ્વામી કે કોટી તપ ને કોટી વ્રતને કોટી જપ કરીને જે ભગવાન અને જે સાધુને મળવું તું એ જ આજ આપણને પ્રગટ મળ્યા છે એ જ જેને દેહ મૂકીને પામવા છે તો દેહ છતાં મળ્યા છે ક્યું વચન ઉચ્ચી રહ્યું ભગત જેને દેહ મૂકીને પામવા છે તો દેહ છતાં જ મળ્યા દેહ મૂકીને પામવા તો દેહ જ છે આ તો એકડો હું બહુ ગુટાવું છું અલ્પેશ ભગતને આવડે છે મને ખબર છે બ્રિજેશ ભગત બોલો ફરાળ કરીને આવે બોલો અલ્પેશ ભગત અંતે બીજું બોલો અલ્પેશભાઈ નહોતા બોલ્યા તો મને ખબર હતી કે ખબર જ છે કારણ કે વેવ જ અથડાય હૃદયમાં તમારો જવાબ ઊભો થાય ને એટલે અહીં સીધો અથડાય કે આને જવાબ આવડે જ છે ગરડા તેનું બીજું તમને બધાને દસ વચનામૃત આપીશ હા મોઢે પાક્કા કરવા પડશે નથી યાદ રહેતું એ તો કાઢી જ નાખો યાદ નથી રહેતું એવું છે યાદ નથી રહેતું રોજ ગોખો તમે બધા ઘરમાં એકાબીજા જોડે એ જ વાત કરો પચી વચનામૃત હોય ને પચીસ વચનામૃતની વાત તમને ઘરવાળા પૂછે તમે ઘરવાળાને પૂછો એકાબીજાને ફોન કરો સત્સંગી તો એ જ વાત કરો બોલો ચાલો અંતેનું પચીસમું તરત યાદ રહી જ જાય એ કાંઈ થોડી અઘરી વાત છે કોઈ જોડ પૈસા લેવાનો હોય કોઈ ભૂલેશ એક પેન્ટ લેવાનું હોય તો એ લેવાનું ભૂલેશ લગ્નની ખરીદી કરવાની તો કોઈ ભૂલે છે આ વસ્તુ સારી ભૂલી જવાય છે વારે વારે કારણ શું છે કારણ એ છે કે આની અંદર જેવા રસ રસ જાગે ને એટલે યાદ રહે જ જાય બીજી વખત તમારે કરવું જ ના પડે આ શું કાંઈ હું અત્યારે મધ્યન નવમું આમ કાઢીને બેઠો તો કંઈ હું કથા કરવા બેઠો તો હું નક્કી કરીને નહોતો બેઠો કે હું મધ્યનું નવમું કથામાં વાંચીશ આ વ્યાસપીઠે બેઠો હું કાંઈ નક્કી કરીને નથી બેઠો કે આ વાંચીશ આ તો મને વાત કરતાં સહજ સ્મૃતિ થઈ મને દ્રષ્ટાંત ખબર છે કે મારે કથામાં એક બે દ્રષ્ટાંત આવા કહેવા પણ આ વાતની મને સ્મૃતિ થઈ મેં આ ખોલ્યું વચનામૃત એનો રસ બહુ જ રાખવાનો બહુ રાખવાનું વચનામૃત જેવું કોઈ શાસ્ત્ર પૃથ્વી પર છે જ નહીં સદગુરુની વાતો એ આને પૂરક છે પણ વચનામૃત જેવું તો કાંઈ નથી વચનામૃત એટલે વચનામૃત શ્રીજી મહારાજે સ્વયં બોલ્યા હોય અને એ વાણી આપણને મળ્યું કેટલો ભાગશાળીઓ એને મળે જે વાતો ભગવાન એવું કહે છે બ્રહ્માદિક સાંભળે ખાંભળે તો શું કહે છે અમે સાંભળી જ નથી કોઈ દી હવે એ વાતો આપણને મળે તો કેવી રીતે પીવે માણસ કહો તો આજે અમેરિકાના સિટીઝન ના થવાતું હોય આવીને તરત અને કોકને આવીન તરત કરી દેવામાં આવે તો કેવી રીતે લઈ લે એને એવું કહેવામાં આવે સો પ્રશ્ન ગોખવાના જ કાં તો તમે પચીસ વર્ષ પછી સિટીઝન થશો કે આ સો પ્રશ્ન ગોખી નાખો તો બે દિવસ પછી તમારું ઇન્ટરવ્યૂ છે હવે એને ઇંગ્લિશ એબીસીડીનો એ ના આવડતો હોય તો એ કેવો મંડે કેવો મંડે મને કહો કેટલા બાપાઓને એ નથી હોતા અંગૂઠા છે નથી અ બ ક ખ ગ નથી આવડતા બોલો એ સિટીઝન થઈ જાય છે ઇન્ટરવ્યૂ આપણ હો પ્રશ્નો મોઢે કરીને જાય કેમ થઈ ગયા મહાત્મે સમજાયું કે અમેરિકાનું સિટીઝન થવું છે એમ અક્ષરધામના સિટીઝન થાવા માટે આપણે બધા બુદ્ધિ વિનાના નથી ને એટલે આપણી પાસે બુદ્ધિ છે બીજું ઘણું બધું યાદ રાખીએ છીએ એટલે આ બધું યાદ રાખવાનું થોડા થોડા મુદ્દાઓ સરસ મજાના હોય એને સ્મૃતિમ રાખવાના હવે આ બધી જે રિટાયર ગાડીઓ છે એને વાંધો નહીં તમારા બધાને તો હજુ તાજું છો એટલે તમને તરત રહી જવું જોઈએ બરાબર બરાબર આ બધા ભગતને બધાને છે કે ના રે મામાને હવે લોચા પડે હાલે વાંધો નથી પાછું આ ભૂપેન્દ્રભાઈને ને રે હા એ અમારે પાછા પ્રોફેસર છે એને યાદ રહેશે ન ભૂતો ન ભવિષ્યથી આ સત્સંગમાં તો એવી વાર્તા થાય છે બ્રહ્માદિક આ વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી ને સાંભળશું પણ નહીં આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી આ કોણ કહે છે ભગવાન સ્વામિનારાયણ સ્વયં કહે છે એટલે બ્રહ્માદિક ઈશ્વરોને પણ સત્સંગમાં થતી વાતો મળતી નથી મધ્ય પ્રકરણનું ઓગણસાઠ હું વચનામૃત હું એટલા માટે જે ચરિત્ર કહું છું એને તમને પોષણ મળે એટલે ભગવાનના જે સાધુ છે તે તો બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે આ મધ્યનું ઓગણસાઠ હું ભગવાનના સાધુ તો બહુ બ્રહ્માદિક દેવ કરતા અધિક છે ભગવાનદાસ સ્વામી સામે સામે કોણ ઊભા છે બ્રહ્માજી પાતળી કાયા છે એક મુખારવિંદ અને બ્રહ્માજી કે હું બ્રહ્મા છું સૃષ્ટિનો કરતા ભગવાનદાસજી કે સૃષ્ટિનો નો કરતા સૃષ્ટિ કરો મારી પાસે હું છે તો કે સ્વામી તમારા દર્શન કરવા આવ્યો છું તમે સંકલ્પ કર્યો ને એટલે તમારા સંકલ્પે મને તમારા દર્શન થયા ત્યારે ભગવાનદાસ સ્વામી કે દર્શન કરવા જેવા મારા નથી જો દર્શન કરવા હોય તો જૂનાગઢની અંદર ગુનાદિતંદ સ્વામી બેઠા છે એના દર્શન કર મારા દર્શનમાં હું લેવાનું છે બોલો કેટલા અહમ રહિત હશે કેટલા અહમ રહિત હશે કે જેને બ્રહ્મા દંડવટ કરે છે તો પણ એ મોટા સદ્ગુરુને નથી ભૂલતા પરમ ગુન પરમ વિવેકી ગુન કો માન આવે આપણે તો જો આવું થયું હોય તો શું થાય આ હા તારું કલ્યાણ થઈ જશે આપ આપનામાં ગુણ એવા તોય તે છે પાર કાગરેના મોટાનાયા પેલા ગોના તે છે તેનાથી આપનો શોભે છે હમણાં પેલી કડી સુકાનંદ સ્વામીમાં છે ને કડી મને બહુ ગમી ગયા મેં મોઢે કરી દીધી કે ખરેખર એવું છે કોઈ વ્યક્તિને જો જિંદગીમાં આટલું જ યાદ રહી જાય ને કે આપણી શોભા કોઈક વતે છે આપણું જે કાંઈ દેખાય છે ઘરેના કોકના પહેરાયેલા છે આપણા નોય આટલું જ જો જીવનમાં યાદ રહી જાય ને તો સત્સંગની અંદર ક્યારેય લૂંટાવાનો ભય ના રહે કોઈ એને લૂંટી ના શકે એની વૃત્તિ અહમવાળી ના થાય એટલે કોઈ એને લૂંટી ના શકે આપણા બધા જીવ એટલા બધા આપણે હોઈએ છે કે થોડુંક આપણી પાસે આવ્યું નથી ને આપણે આમ ઊંચા થયા નથી થોડુંક આપણને મળ્યું નથી ને આપણે ફૂલાઈને ફૂગો થયા નથી ખબર નહીં કે એવો રોગ લાગવું પડ્યો બરાબર એવો રોગ એક લોયાની અંદર એક બાપા હતા એને એવો રોગ લાગવું પડ્યો હતો કે એના પગની અંદર એવો એવો એવું એવું આમ એવું હળી ગયેલો ભાગ થઈ ગયો હતો કે એ હળી ગયેલા ભાગને કાપે ને આ પાછી ગાંઠ થાય કાપે પાછી ગાંઠ થાય જેટલું કાપે એનાથી મોટી ગાંઠ થાય એમ આપણું એવું છે સારું જેટલું વધે બે સદગુણ આવ્યા ભક્તિના થોડા ગુણ આવ્યા ધર્મના આવ્યા જ્ઞાનના આવ્યા વૈરાગના આવ્યા એટલે તરત આપણે બધી ગાંઠો થવા મળે મોટી મોટી જેવું આવે એવી મોટી ગાંઠો થાય એટલા માટે હંમેશા પારકા ઘરે ના માનવા ભગવાનદાસ સ્વામીની દ્રષ્ટિ જબરી કહેવાય અમારા ત્યાગી માટે તો જબરી ઉપદેશક કહેવાય પણ તમારા ગ્રહસ્થ માટે કહેવાય તમે પાંચ ધર્મ નિયમ પાળતા થાવ તો ક્યારેય કોઈ અહમ ભાવમાં ના જવાય બહુ ધ્યાન રાખવાનું અમે સાધુ થયા કદાચ કાલે કશું ના હોય આપણી પાસે ને આજ બહુ ઐશ્વર્ય પ્રભાવશાળીને બધું થઈ ગયા હોય ભગવાન જેવા ગુણ પણ વર્તવા લાગે તો પણ શ્રીજી મહારાજ કે બાળક જેવો જ રહે પ્રથમ આવ્યો અને જેમ બાળક હતો એવો જ સ્વભાવ રહે એવી જ રુચિ રહે એવું જ વર્તન રહે એવું જ જીવન રહે તો મારા જ બહુ રાજી થાય ભગવાનદાસ સ્વામી કે મારા દર્શન નહીં ગુણાદિત્યાનંદ સ્વામીના દર્શન કરો જૂનાગઢમાં છે બ્રહ્માજી કે મારે તો કેટલા વર્ષોથી કરવા છે આજના નહીં કેટલા વર્ષોથી પણ તમારે આ પૃથ્વી પર મનુષ્યોને અંધારાના આવરણ હોય આપણે અંધારું હોય ના દેખાય ને એમ એ કે અમારે દેવતાઓને અજવાળાના આવરણ હોય તમારે અંધારાના આવરણ છે એમ અમારે અજવાળાના આવરણ છે ગુણાદિતાનંદ સ્વામીના શરીરમાં તેજ એટલું છે કે હું સ્વામી આગળ કેટલી વખત જઉં છું પણ મને સ્વામીના દર્શન થતા જ નથી તેજ તેજ જ દેખાય છે સ્વામી જે થાંભલે બેસે છે ત્યાં ઘણીક વખત હું ગયો પણ મને સ્વામીના દર્શન થતા નથી તેજ જ દેખાય છે એટલે હું ઘણી વખત વિચારું કે આ ભગવાનના પ્રગટ સંતો ક્યારેક તો સંકલ્પ કરે કે આ દેવતાઓ અમારી પાસે આવે તો અમને દર્શન થાય હવે આ વાત જેની હોજરીમાં સ્વામીની સર્વોપરીતા ઉતરી ના હોય એને પચે ખરી જેની હોજરીમાં શ્રીજી મહારાજ આવા છે જેનો સાધુ આવો શ્રીજી મહારાજ કેવા હોય એ મહારાજની આપણને પ્રાપ્તિ એ મહારાજ આપણા ધની થયા આપણા માલિક થયા એ મહારાજ કે તું મારો હું તારો આ કાંઈ ઓછી વાત છે આટલું જ રે આટલો જ ભાવ રે એ જ મહારાજ મહારાજ શું કે તે જ દયાએ કરીને જીવોના કલ્યાણના અર્થે તમારા શરીરને દ્રષ્ટિને નયનગોચર વર્તે છે એ બ્રહ્મ પછી તો બ્રહ્માજી કે મને સ્વામીના દર્શન કરાવો ભગવાનદાસ સ્વામી કે ભાઈ મારે તો અત્યારે ધ્યાન કરવાનું છે મારા ધ્યાનમાં તમારો સંકલ્પ થયો ને મારે વિક્ષેપ થયો તમે જાઓ સ્વામી જૂનાગઢમાં બેઠા હશે તો કે નહીં થાય મને અજવાડાના આવરણ નડશે તમે આવો અને ભગવાનદાસ સ્વામી જે હાલ ચાલતા જાય જૂનાગઢ એને બ્રહ્માજીએ પોતાના આકારના વિમાનમાં બેસાડ્યા અને આકારના વિમાનમાં લઈને ત્યાંથી વિમાન ઉપડ્યું જૂનાગઢના ચોકમાં ઉતર્યું અને વિમાન ઉતારીને ભગવાનદાસ સ્વામીને કે જાઓ એપોઇન્ટમેન્ટ લઈ આવો સ્વામી અંદર બેઠા છે થાંભલે માળા કરે છે મધરાતે ભગવાનના મોટા પુરુષો અડધી રાત્રે ભજન કરતા હોય અડધી રાત્રે ભગવાનની મૂર્તિને હંભારતા હોય એને આપણી જેમ પાંચ વખત એલાર્મની રીંગો ના વાગે ત્યાર પછી બેઠાથી એવું ના હોય એ છે ને શ્વાન નિંદ્રાવાળા હોય શ્વાન નિંદ્રા શ્વાન નિંદ્રા એટલે કૂતરા જેવી ઊંઘ કૂતરું કેવું હોય તમે આમ સેજ આમ થાય ને તરત ફડકીને જાગે એમ ભગવાનને પણ કેવી ટેવ હતી લગારડી જાય ત્યારે ફડકી રે જાગે સુંદર છે આમ કોણ છે પૂછે રે લગારડી જાય આમ સેજ પવનનો આમ જાય સુસવાટો તરત જાગી જાય ગુરુજી પહેલાં જૂનો સંત નિવાસ છે સંત નિવાસમાં રાત્રે સૂતા હોય જે આપણો અત્યારે પ્રાર્થના હોલ છે ને જ્યાં જૂનો અત્યારે જ્યાં એ પ્રાર્થના હોલમાં ત્યાં સિંહાસન પાસે પથારી થતી અને ગુરુજી ત્યાં સૂતા હોય અમે બધા સંતો આમ હોલની અંદર હુઈ ગયા હોય પોતપોતાની જગ્યાએ રાત્રે આમ બાથરૂમ સંતોનું પાછળ અહીંથી રાત્રે કોઈ પણ સંત કે પાર્સદ ચાલીને જાય ગુરુજી તો આ બાજુના પડખે સૂતા હોય પણ અહીંથી પહેલાં ચાલીને ગયા હોય તો એના પગના જે ઘસરકા હોય ને ચાલવાના એનું ચાલવાની જે પદ્ધતિમાં એનું ધોત્યું જે આમથી આમ આમથી આમ એવો અવાજ આવતો હોય ને ગુરુજીને આમ ફરવાની જરૂર ના પડે એ હવારમાં કહી દે બાર વાગે આ તો બે વાગે આ તો અઢી વાગે આ તો ત્રણ વાગે આ તો બોલો પગના લેર કે કહી દે પગના ઘસારે કહી દે અને આપણે નગારા વગાડો ને તમે એવું છે મોટા પુરુષોની ઊંઘ શ્વાન નિંદ્રાય ને ઊંઘ હોતી જ નથી સ્વામી માળા કરતા હતા સ્વામી માળા કરે અને ભગવાનદાસ સ્વામીએ જઈને દંડવટ કરે એટલે સ્વામી આંખો ખોલી સ્વામી કે ભગવાનદાસ તું મધરાતે ક્યાંથી આવ્યો અત્યાર ભગવાનદાસ સ્વામી કે સ્વામી બ્રહ્મા અરે આવ્યો શું કે વિમાનમાં બેહીને આવ્યો છે સ્વામી કે મારો વિમાનમાં બેહીને આવ્યો ભગવાનદાસ હા કોના વિમાનમાં બ્રહ્માના ક્યાં છે એ ફળિયા કે સ્વામી કે શા માટે આવ્યા છે અરે સ્વામી કે એને તમારા દર્શન કરવા દર્શન આપશો સ્વામી કે ભગવાન દસ તું ખરી લય લપ લઈ આવે છે કે શું કહે છે તું ખરી લપ લઈ આવે છે હારું લઈ આવો કે બ્રહ્માજી આવ્યા દંવટ કર્યા સ્વામીને કે મારું આત્યંતિક કલ્યાણ થાય એવું કરો સ્વામી કે જો બ્રહ્માજી સાંભળો સૃષ્ટિના કરતાં બહુ થયા આ રાગાત્મક સૃષ્ટિ કરી છે રાગથી તમે સૃષ્ટિ કરી છે તમે ભગવાનના મુક્ત ચોક્કસ છો પણ સવિકલ્પ છો તમે સવિકલ્પ સમાધિને પામેલા છો તમને સવિકલ્પ ભગવાનનો નિશ્ચય છે એટલે તમને સૃષ્ટિ કરવાનો રાગ છે સૃષ્ટિ કરવાના રાગના કારણે તમે જન્મો જન્મથી આ સૃષ્ટિના કાર્યમાં જોડાવ છો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિની ઉપાસનાની વાતો કરો એ સર્વોપરી છે એવી સત્યલોકમાં વાતો કરો સત્યલોકના મુક્તો આગળ સ્વામીની ધૂન કરો આ જ્યારે બ્રહ્માંડનો નાશ થશે તમારી આયુષ પૂરી થશે ત્યારે તમને અક્ષરધામની પ્રાપ્તિ થશે એવા હું આશીર્વાદ આપું છું અને ત્યારે બ્રહ્માજીએ સર્વોપરિપણાની વાતો પાસે સાંભળી અને પછી ગયા આ વાત જે છે એ ભગવાનદાસ સ્વામીના શિષ્ય નારાયણદાસ સ્વામી થયા એ નારાયણદાસ સ્વામી બહુ સમર્થ સાધુ થયા એ નારાયણદાસ સ્વામી જ્યારે પાર્ષદ હતા ત્યારે ભગવાનદાસ સ્વામી પાસે એ લોકો માળિયા જ્યાં સ્વામી આંબાવાડીઓ રાખતા ને ત્યાં જતા અને ભગવાનદાસ સ્વામીએ સ્વામીને આ પ્રત્યક્ષ વાત કહેલી કે અમે અનુભવેલું એ સ્વામી એમને વાત કરેલી ભગવાનદાસ સ્વામીએ નારાયણદાસ સ્વામીને અને નારાયણદાસ સ્વામી એ વાત લખી લીધેલી એ વાત પુસ્તકોમાં છે તો હું એ કહેવા માગું છું કે આપણને મળેલા મહારાજ કેવા જેના પરમહંસ આવ્યા જેના દર્શન કરવા માટે બ્રહ્માજી આવે એ ભગવાન સ્વામિનારાયણ કહેવાય એટલે તો મોટા સંતો એક જ ગુરુજીનું એક જ સૂત્ર છે ને સર્વોપરી તો એક મારો મહારાજ જ છે ગુરુજી અમને સંતોને એક જ વસ્તુ પાય છે અને તમને બધાની એક જ વસ્તુ પાય છે મહારાજને સર્વોપરી માનો બસ બાકી બીજું બધું ઓછું થયું થયું વાંધો નથી અમને આફ્રિકાથી એક પત્ર લખ્યો હતો ગુરુજીએ વર્ષો પહેલાં એટલે અહીં વડતાલ અહીંયા આગળ હતા ને સમરસેટમાં ત્યારે લખ્યો તો એક પત્ર એ પત્રની અંદર ગુરુજીએ લખ્યું હતું ગુરુજી કે કે હું મારો સાધુ એ જ છે કે જેને સ્વામીની સર્વોપરી નિષ્ઠા હોય પાંચ વર્તમાનમાં કોઈ પણ જગ્યાએ કાચપ હશે તો એ કાચપને મહારાજને પ્રાર્થના કરીને હું ટળાવી નાખીશ એની માટે હું મહારાજને પ્રાર્થના કરીશ પણ જો તમારા હૃદયમાં એક સેકન્ડ પણ જો એવો ગાઠ થાય કે સ્વામિનારાયણ જેવું કોઈ છે તો તમારે એટલું જિંદગીમાં માની લેવાનું કે તમારો કોઈ ગુરુ નથી તમારે જો સ્વામિનારાયણ સિવાય બીજા પ્રત્યે તમને સેજ પણ રતિવા પણ સારું લાગશે તો તમારે એવું માનવાનું કે આ પૃથ્વી પર તમારા માટે કોઈ ગુરુ છે જ નહીં આટલું રટન સ્વામીની સર્વોપરિતાનું અને તમે આખી જિંદગી સ્વામી એણની સર્વોપરીતા રાખશો અને સ્ત્રી ધનનો ત્યાગ રાખશો તમે કદાચ મારું ચરણ ચંપી નહીં કરો મારા વખાણ નહીં કરો મારી વાત નહીં કરો મને પગે નહીં લાગો તોય પણ તમારો ને મારો સંબંધ અખંડ રહેશે પણ સ્વામી એણની સર્વોપરીતા તમે ચૂકી ગયા અને મને સોનાના સિંહાસનમાં જો બેસાડશો તોય પણ તમારે મારે કોઈ સંબંધ નહીં રહે આવી સર્વોપરિતા પાયેલી અને એના કારણે આપણા મંડળની અંદર ઠેક પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીથી માંડી અને આજનો આવેલો એક નાનો છોકરો સાધુ થવા માટે એક સાધક આવ્યો હોય ને કેટલાય સાધકો અહીં જતા રહ્યા હોય સાધકોના તો ઢગલા હોય આપણે ત્યાં આવીને આમ સાધુ થવા આવ્યો હોય જતા રહ્યા હોય એને ના પાવ્યું પાર્ષદમાંથી ગયા હોય પણ એક નાનામાં નાનો સાધક હોય ઠેક આવા સ્વામી ત્યાંથી માંડીને નાનામાં નાનો સાધક હોય ત્યાં સુધી આ મંડળની અંદર એક પણ ત્યાગી અહીં રહ્યો હોય અથવા જતો રહ્યો હોય પણ એક પણ ત્યાગી એવો નહીં મળે સ્વામી એનને સર્વોપરી ના માનતો હોય એકની પણ ઉપાસનામાં ફેર નહીં આખા મંડળમાં એક હરખી જ વાત સ્વામી એન સર્વોપરી એનું કારણ શું ગુરુજી એવું પાયું મોટા સંતોનો એ મત હતો સ્વામિનારાયણ ભગવાનને આપણે જેવા છેવા જાણવા આ પોતે આવું ગાયા કરવું ને બીજાને આવું કયા કરવું તો જ આપણી અંદર તાકાત આવે આ રાતને દિવસ અમે એકનો એક એકડો ઘૂંટીએ તો એમને કોઈ દી થાક ના લાગે ઓર મજા આવે વાત કરવાની લો કારણ કે આ તાકાતવાળું છે નિર્ગુણદાસ સ્વામીની વાતો આજે એક બહુ સરસ પરિવાર છે ટેનેસીની અંદર હ અમદાવાદ દેશને અંદર એમની ખૂબ નિષ્ઠા છે એ પરિવાર આજે ત્યાં કથા સાંભળે છે એમના પરિવારમાં એક દુઃખદ ઘટના ઘટી છે જેને આપણે કથાના અંતમાં લેશું પણ એ કથા સાંભળે છે આજે આ વાત નીકળી છે ત્યારે એમને પણ બળ મળે ને હિંમત મળે એ માટે હું આ વાત વાંચું છું નિર્ગુંદાસ સ્વામીની આ વાતો છે આ નિર્ગુંદાસ સ્વામીની વાતો છે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ ગાદીના સનાતન ધર્મ માટે ધર્મધુરંધર આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી છપેલી આ વાતો છે અને એ વાતોમાં જે અહીં શ્રીજી મહારાજનું સર્વોપરીપનું એ કેવું આ નિર્ગુંદાસ સ્વામી ગોપાળન સ્વામીના શિષ્ય હતા અને સ્વામીએ સ્વયં આ વાતો લખી છે જેમ કે ગોપાળન સ્વામીની વાતો કે ગુનાદિત્યાનંદસંઈની વાતો એ સદગુરુએ સ્વયં નથી લખી ગુનાદિતનંદસંઈની વાતો બાલમુકુંદાસ સ્વામીએ લખી છે ગોપાળન સ્વામીની વાતો બાલમુકુંદાન બ્રહ્મચારીએ લખીશ એ કોઈ બીજાએ લખીશ પણ આ વાતો એવી છે કે જેનું નામ છે નિર્ગુંદાસ સ્વામીની વાતો એ સ્વામીએ સ્વયં જ આ વાતો લખીશ સમજાય છે કોઈ બોલે ને કોઈ લખે તો ફેર પડે પણ બોલવા વાળો જ લખે તો કોઈથી ફેર ના પડે અમદાવાદ દેશમાંથી છપાયેલી વાતો આચાર્ય મહારાજની આજ્ઞાથી એમાં કેવી કેવી વાતો છપાઈ છે એ હું વાંચું છું થોડી વાતો જો સાંભળો સ્વામિનારાયણ અરે અને ધરમપુરથી આવતા રેવામાં નાતા રેવા એટલે નર્મદા ધરમપુરથી મહારાજ ચાલે આવતા હતા નર્મદામાં નાતા મહારાજ બોલ્યા મહારાજ જે બોલ્યા છે હે સંતો અક્ષરધામના મુક્તોને કે તમને આ મૂર્તિના દર્શન છે કઈ મૂર્તિ કઈ મૂર્તિ આ મૂર્તિ સહજાનંદ સ્વામી હરિકૃષ્ણ મહારાજ એક અક્ષરધામના મુક્તોને કાં તો તમને આ મૂર્તિના દર્શન છે પણ બીજા ધામના મુક્તોને નથી બીજા ધામના મુક્તોને નથી તો બીજાને તો હોય જ ક્યાંથી કેમ કે આ મૂર્તિ આ બ્રહ્માંડમાં ક્યારે પણ આવી નથી આજે જ આવી છે એમ શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપને સમજવાની વાત કહી આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે નથી આવ્યા ને શું ક્યાંથી રે સૌ જન જાન જો મનમાંથી રે બીજી વાત આ નેવું નંબરની વાત હતી બાણું નંબરની વાત મારે બેઠી જ વાંચવી છે કોઈક સમયને વિશે મહારાજ અમદાવાદમાં નથું ભટ્ટને ગેરવિરાજમાન હતા નથું ભટ્ટ બહુ સારા ભગત હતા અમદાવાદમાં ભગવાન એને ત્યાં બેઠા હતા ત્યારે પોતાની છાતીએ મુક્તાનંદ સ્વામીનો હાથ અડાડીને કહ્યું મુક્તાનંદ સ્વામીનો હાથ લીધો પોતાની છાતીએ અડાડ્યો મહારાજે સ્વયં અને પછી મહારાજ શું બોલ્યા અડાડીને કહ્યું સ્વામી આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે કમલાપતિ એટલે ખબર છે બ્રિજેશ ભગત લક્ષ્મીના પતિ કમળા એટલે લક્ષ્મી અને લક્ષ્મીના પતિ જે હોય એ લક્ષ્મીના પતિ પણ સ્વામી નિર્ગુંદા સ્વામી લખે છે અમદાવાદ દેશમાંથી મારા શ્રીની આજ્ઞાથી બહાર પડેલી વાત છે વિચારો અને એમાં શું લખાયું છે પોતાની છાતીએ હાથ આથડાડીને કહ્યું સ્વામી આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે બુદ્ધિમ બે વાત છે આ ડાયરિયા થઈ જાય ને જો સ્વામિનારાયણને જેવા છેવા ના જાણે હોય શું થાય અનંત કમલાપતિ થવાય છે કોઈને એમ થાય કે આ તો નંદ સંતોએ લખી નાખ્યું નિર્ગુંદા સ્વામીએ પણ અરે નિર્ગુંદા સ્વામીએ લખ્યું પણ આવું શું સાચું જ હશે હાચું જ હશે તો સાચું જોઈ ને ખોટું ક્યાંથી હોય શ્રીજી મહારાજના શબ્દોમાં જુઓ સારંગપુરનું બીજું વચનાવત આ તો મને ખબર નહોતી કે હું આ વાંચીશ આ વાંચીશ તો મને યાદ આવી ગયું એમાં શ્રીજી મહારાજનો પોતાના શબ્દો કહું છું સાંભળો જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ સારંગપુરનું બીજું વચનામૃત છે એના શબ્દો બેઠા વાંચું છું જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ પછી તો તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સેજે સાંભળીશ અને બ્રહ્મા વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ આ સારંગપુરના બીજામાં કહે છે બ્રહ્મા વિષ્ણુ કે શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ આ સત્સંગની અંદર આ મોટપ છે અને અહીં સ્વામી શું કહે છે આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે બોલો આ શાસ્ત્રોમાં બધે કમલાપતિનું વર્ણન છે દરેક શાસ્ત્રોમાં કમલાપતિનું વર્ણન છે અને આ શાસ્ત્ર એમ કે છે આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે સારંગપુરનું બીજું એમ કે છે બ્રહ્મા વિષ્ણુને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો પામીશ આ કેવી રીતે થાય આ સ્વામિનારાયણની મોટપ તો વિચારો ગાંડા થઈ જવાય છે એકાંતમાં બહેન ઘણી વખત હું તો આમ વિચારું ને મહારાજની મોટપ એકલો એકલો કૂદું બોલો એકલો એકલો કૂદું કે આ મહારાજ ખરેખર આપણને કેવા મળી ગયા છે એમ આમ જાણે આપણને એવું લાગે કે જાણે આ આપણને ક્યાંથી એમ એવું જ થયા કરે આપણને કે આ ક્યાંથી એમ આવા મહારાજ આપણને ક્યાંથી આપણી પાસે આ મહારાજની મૂડી ક્યાંથી આવી ગઈ આપણી પાસે આવા વચનામૃતના શબ્દો ક્યાંથી આવી ગયા આપણી પાસે આવા સંતોની વાતો ક્યાંથી આવી ગઈ જાણે આમ આપણે તો ઊંઘતા હતા ને ક્યાંય રખડતા હોઈશું ને કેવી રીતે આપણને મોટા પુરુષોએ પકડી લીધા અને આવા મોટા મહારાજ છે ઓળખાવી દીધા માટે હંમેશા મહારાજના કેફમાં જીવો મહારાજના કેફમાં બ્રહ્મરૂપ તો જ થવાશે તેજને મૂર્તિ તો જ દેખાશે કે એ જેવા છે એવા જાણીશું આપણે ઘૂમરી ચડી જાય એક એક કરોડપતિ માણસ હોય ને એને ઘૂમરી હોય એક ધંધાવાળો માણસ હોય ને એને પોતાના ધંધાઓની ઘૂમરી હોય એક રૂપવંતી સ્ત્રી જેને મળી હોય ને એને રૂપવંતી સ્ત્રીની ઘૂમરી હોય કે મારી પાસે રૂપવંતી સ્ત્રી છે એક સ્ત્રીને એવો રૂપાળો પુરુષ મળ્યો હોય ને તો એને હોય કે મારી પાસે રૂપાળો પુરુષ છે તો આપણને ઘૂમરી કેમ ના હોય એક મારી પાસે સર્વોપરી મહારાજ છે મારો ધની સર્વોપરી સ્વામિનારાયણ છે એની ઘૂમરી આપણને કેમ ના હોય એનો પાવર આપણને કેમ ના હોય એનો કેફ આપણને કેમ ના હોય એનું ઓજસ આપણામાં કેમ ના હોય એની ખુમારી આપણામાં કેમ ના હોય આવી વાતો છે ને ગોખી ગોખીને આવું નક્કી દો પણ એટલું તો બહુ જ આપણે નક્કી રાખવાનું એકાબીજા જોડે સર્વોપરિતાની મહારાજની વાતો બહુ જ કરો બહુ જ કરો કરતા જ રહો આવા ચરિત્રો ગમે ત્યાં મળે ને રિસર્ચ કરો રિસર્ચ અને એકાબીજાને ચરિત્ર મોકલો એકાબીજાને વાઇબર ઉપર પેલું મોકલો છો ને મેસેજ એમ આવું કંઈક ચરિત્ર મળે ને મોકલી દો મહારાજનું જો સર્વોપરી પણ હું આવું લખ્યું છે આવું આવ્યું હતું અને પછી એમાંથી બહુ રાજી થાય ગુરુજી એવા મોટા સાધુ રાજી થાય આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે આજે તો કેટલી બધી વાતો લઈને આવ્યો છું બોલો તમને ત્રણ કલાક કથા કરું એટલી વાતો છે કારણ કે આ તો મહારાજનું સર્વોપરીપણાની વાત આવીને કોઈને ભાવતું ભોજન પણ રહે અને મા પીરસવાવાળી હોય એમ આપણને ગુણાદિત્યાનંદ સ્વામી ગોપાળન સ્વામી ગુરુજી નિર્ગુંદા સ્વામી જેવી માઓ પીરસે છે અને આપણું ભાવતું ભોજન છે મહારાજની સર્વોપરીતાએ એટલે જાણે બસ આ વાતો કર્યા કરીને સાંભળ્યા કરીએ એવું થાય છે પોતાની છાતીએ મુક્તાનંદ સ્વામી આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થવાય છે આજે આજ અને આજે તમને મૂર્તિ મળી છે તેના આકારે દ્રષ્ટિ થાય તો કોટી બ્રહ્માંડ રાખના પડીકા જેવું થઈ જાય એવો મૂર્તિનો મહિમા છે આ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે આ મૂર્તિને આકારે જો દ્રષ્ટિ થઈ જાય તો અનંદ કોટી બ્રહ્માંડ રાખના પડીકા જેવું થઈ જાય સ્વામી તમારામાં જે સામર્થ્ય છે તમે જાણો છો કોને કહે છે મુક્તાનંદ સ્વાઈ તમારામાં સામર્થ્ય છે તમને ખબર છે સ્વામી કે ના મહારાજ હું નથી જાણતો મહારાજ બોલ્યા તમે તો અહીંથી જીવોને હાથે પકડીને ફેંકો છો તે ઠેઠ અક્ષર જઈને પડે છે સ્વામીને નહોતી ખબર હું નાખું પડે પડેશ પણ મહારાજે બતાવ્યું એમ અન્ય આવિર્ભાવથી પણ તમારામાં અધિક સામર્થ્ય છે અન્ય આવિર્ભાવ એટલે અન્ય અવતારો કરતાં પણ તમારામાં વધારે તાકાત છે તે સમયમાં મુક્તાનંદ મુક્તાનંદસાઈના વિદ્યાર્થી ગામ મેથાનના વિપ્ર ગોવિંદરામ પાસે હતા એવી રીતે શ્રીજી મહારાજ પોતાના એકાંતિક ભક્તોને પોતાનું પુરુષોત્તમપણું જણાવતા હતા જેને તેને પચે જેને તેને નહોતા કહેતા આ જેને પચેને એને જ કહેતા હતા ગોપાલ સાહેબ ગુણાદિત્યાનંદ આટલી બધી વાતો કરી તો વચનામૃતમાં છે ખરું હમણાં જો આના રેફરન્સથી કેમ મેં વચનામૃતમાં વાંચ્યું કે આ જગ્યાએ આવું છે હોય ખરું પણ શાસ્ત્રમાં વાત હોય પણ મહારાજ કે દરેકને સમજ્યામાં આવતી નથી મધ્યનું તેરમું કે લખી રાખ્યું હોય શાસ્ત્રમાં તો વાત લખી રાખી હોય પણ જ્યારે ભગવાનના સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે એના મુખથી વાત સાંભળે ત્યારે સમજાય છે સાંભળો છન્નું નંબરની વાત છે શ્રી ગઢપુરમાં શ્રીજી મહારાજ ગૃહિત ત્યાગીની સભામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ગ્રહસ્થ ત્યાગીની સભામાં મહારાજ બેઠા હતા તે સમયે વારસ વારસનસનય એટલે આ તો સંસ્કૃત શબ્દ છે નીલકંઠ આ તો તમારો વિષય મારો નહીં વારસનૈ મોટા દેવ વસુદેવના પુત્ર વારસનિ એટલે વાસુ વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસને મોટા દેવ શ્રી કૃષ્ણ સુવર્ણના રથમાં બેસીને શ્રીજીના દર્શન કરવા આવ્યા શ્રી કૃષ્ણ ભગવાન કોના દર્શન કરવા આવ્યા શ્રીજી મહારાજના આ નિર્ગુંદાસ સ્વામીની વાતો છે એમને લખેલી છે એમને મહારાજને કહ્યું હે મહારાજ તમારી આગળ આમ બેસવાની રીત સારી નથી એક જણ આમ બેઠો તો આમ પગને આમ બાંધીને બેહવાની રેવ થતી ને પહેલાંના જમાનામાં બધા પેલા ખેડૂતો આવે આમ બેહી જાય હજુ દેશમાં બેહવાની સિસ્ટમ છે અહીં તો તમે સરસ મજાના ઓફિસિયલ ખુરશીએ બેહો એટલે તમારે પગ બાંધવાની જરૂર જ ના પડે એ લોકોને પડે મહારાજને કહ્યું મહારાજ તમારી આગળ આમ બેસવાની રીત સારી નથી એમ કહીને સ્તુતિ પ્રણામ કરીને પોતાના ધામમાં પધારે સ્તુતિ કરી દંડવટ ને પોતાના ધામમાં પધાર્યા એમને સચ્ચિદાનંદ સ્વામીએ દેખ્યા તેમણે પ્રેમજી ઠક્કરને કહ્યું આ મોટા દેવ શ્રીજીના દર્શને આવ્યા તે શ્રીજી કંઈ પ્રકરણ ફેરવશે તે જ વખતે મહારાજ બોલ્યા કે આમ લૂગડે પલાઠી બાંધીને સભામાં બેસવું તે મોટા દેવને પણ ગમતું નથી આમ મહારાજ બોલે લો આ છન્નું નંબરની વાત અઠ્ઠાણું નંબરની વાત શ્રી ગટપુરમાં અક્ષરઓડીમાં મહારાજ વિરાજમાન હતા અને ગીતાના પંદરમાં પુરુષોત્તમ અધ્યયની ટીકા કરાવતા હતા ગીતાનો પંદરમો અધ્યાય હતો પુરુષોત્તમ અધ્યાય એ અધ્યાયની ટીકા કરાવતા હતા એની ઉપર લખાવતા હતા કંઈ ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી અને સુકમુનિ વગેરે સર્વે જુદી જુદી ટીકાના પાના લઈને બેઠા હતા એ વખતે શ્રીજી મહારાજ બોલ્યા આપણે તો એમને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરીએ છીએ કોને ગીતામાં કોની વાત છે આપણે તો એમને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરીએ છીએ પણ એ તો મૂળ પુરુષ છે એ તો મૂળ પુરુષ છે એમ એકાંતિક મોટા સાધુ આગળ શ્રીજીએ ઘણી ઘણી વાતો કરી આ મોટા સાધુ આગળ આ બધી વાતો થતી છોકરા આગળ થાય એટલે આપણે છોકરા ના રહેવું આપણે હવે આવી વાતો વર્ષોથી સાંભળ્યા ને એટલે હવે છોકરામાંથી બહાર નીકળવું ક્યારેક કોક અને આ તો આ મેં વાત એટલા માટે હું આ પ્રમાણ સહિત વાંચું છું કે આ લાઈવ કથા સાંભળતા હોય આ યુટ્યુબ ઉપર ક્યારેક ક્લિપ મૂક્યો હોય તો કોઈ બી એવો પ્રશ્ન ના થાય કે આ વાત ક્યાંથી આવી કારણ કે આ તો મહારાશ્રીની આજ્ઞાથી આપણા દેશમાં છપેલી વાતો ને માન્ય થઈ ગયું શાસ્ત્ર થઈ ગયું મોટા સાધુએ લખેલી છે અને આ તો છઠ્ઠી આવૃત્તિ છે આજની નહીં આની પહેલાં કેટલી આવૃત્તિઓ છપાઈ ગઈ અને અત્યારે નવી આવૃત્તિઓ છપાઈ છે અને આની આ જ વાતો છે એટલે આ વાત એટલા માટે કે આપણે કોઈ પ્રતિપક્ષી ગમે ત્યારે પૂછે સત્સંગમાં મોડી વાત થાય મહારાજને બીજા જેવા કોઈ આપણને કેક સમજાવે ત્યારે બસ એટલું જ કહેવાય આટલી વાતો મને સમજાવી દો હાલો આટલી વાતો સમજાવી દો વચનામૃતમાંથી મને આટલા મુદ્દા સમજાવી દો એટલે પૂરું થઈ જાય એટલે મહારાજ એ જ દયાએ કરીને આજે પધાર્યા છે સો નંબરની વાત નિર્ગુંદાસ સ્વામીની શ્રીનગરમાં નરનારાયણ દેવ પધરાવીન પોટે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીને નરનાયન દેવ પધરાવ્યા મહારાજે અમદાવાદમાં પછી દંડવટ કર્યા નરનાયન દેવને શ્રીજી મહારાજે દંડવટ કર્યા પછી ત્યાં મોટા મોટા સાધુ પ્રત્યે મહારાજ બોલ્યા જોયું દરેક વખતે વાત કોને કરે છે મોટા મોટા મધ્યના માય કે મોટા ને વાતમાં હમતતા હોય એ આગળ આવો જેમ ઝાડા પેશાબ થાય બધા જાઓ અહીંથી આમ દૂર જે મારી વાતને પચાવી શકો એવા હો મોટા મોટા હો એ આગળ આવો આ વાતને સમજીને ઊંધું પડે એવા હોય ને એ ના આવતા એટલે મહારાજ આવી વાતો મોટા મોટાને જ કરતા અને બાકીના હોય ને તો એને નજરમાં નહોતું આવતું મહારાજે હું કીધું મોટા મોટા સાધુ પ્રત્યે મહારાજ બોલ્યા કોઈ ભરમાશો નહીં શું ના ભરમાશો શું ભરમાઈ જવાનું હતું ચિરાવી વખત શું ભરમાઈ જવાનું હતું તેમ કીધું કોઈ ભરમાશો નહીં ભરમાવાની એવી શું વાત આવી આમાં મહારાજે નરનારાયણ દેવને દંડવટ કર્યા ને એટલે બધાએ જોયું આજે માની લો હું સાધું છું અને સાધું છું ને કોઈ અહીં હરિભગત ભગત હોય ને હું એને દંડવટ કરું તો એક વખત તો કોકને આશ્ચર્ય રાખે કે સ્વામી આ ભગતને દંડવટ કરે છે ભગત કેવા હશે એમ મહારાજ નરનારાયણ દેવને દંડવટ કરે છે એનો અર્થ શું થયો એટલે ભરમાતા નહીં આવે શું ના ભરમાતા એ કહે છે સાંભળો આ તો અમે ઘણા જીવોના સમાસને અર્થે પધરાવ્યા છે બહુ જીવોનો સમાસ થાય ને એટલે અમે પધરાવ્યા છે પણ બદ્રિકા આશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે આ જે છે ને એ બદ્રિકા આશ્રમમાં અમારું ધ્યાન કરે છે આ તો બહુ જીવના સમાસને અર્થે પધરાવ્યા છે હવે આ વાતને વાંચી જ ન હોય ને સાંભળી જ ના હોય તો કેદી સમજાય નરનારાયણ સર્વપરીક સોમ્ય એન સર્વપરી લક્ષ્મી એન સર્વપરીક સોમ્ય એન સર્વપરી કૃષ્ણ સર્વપરીક સોમ્ય એન સર્વપરી સર્વોપરી એટલે શું કેટલા ભેદ કેમ સમજાય તે જ મૂર્તિ જે તેજને વિશે રહી છે એ જ દયાએ કરીને પૃથ્વી પર પ્રગટ થઈ છે હા કેદી પડે બાકી તેમ લાગે બધી મૂર્તિ હરખી પછી નિસ્કુળન સ્વામીની કડી પચે જો આ વાત આવી સમજ્યા હોય તો ગાવાની મજા આવે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે મોટા સંતો એટલે લખ્યું છે અને આ વાતને ઘૂટ્યા જ કરો કોઈ એવું માણસો ને કે મને દ્રઢ થઈ ગયું છે સર્વોપરી પણ બહુ અઘરું છે એ તો હું તમે બોલીએ છીએ ને હજુ હજુ સમજીએ છીએ ને બોલીએ છીએ ને હજુ પોપટ્યું છે જે દીએ જેવું છે એવું સમજાશે ને તે દી આપણી વૃત્તિ શ્રીજી મહારાજને છોડીને જાય નહીં એવું સમજી લો જ્યાં સુધી વૃત્તિ છોડીને બીજે જાય છે ત્યાં સુધી હજુ આપણને જે કોઈ જ્ઞાન છે અંતઃકરણમાં છે જીવ સુધી નથી પૂગ્યું જીવ સુધી એ જ્ઞાન પહોંચશે એટલે જ્યાં જોશું ત્યાં મહારાજ સિવાય બીજું નહીં દેખાય મહારાજમાં જ વૃત્તિ રહેશે હું તમને સીધું દ્રષ્ટાંત આપું કે તમારા ખિસ્સામાં હું ઘણીક વખત આ જ દ્રષ્ટાંત આપું છું મને આ દ્રષ્ટાંત ચડી જાય છે મગજમાં તમારા ખિસ્સામાં પાંચ કરોડ રૂપિયાનો હીરો છે તમે મંદિરમાં આવ્યા છો અને ખિસ્સામાં હીરો છે અહીં તમને ખબર છે અહીં કોઈ ચોરી કરવાની નથી કોઈ લૂંટ અહીં કોઈ લૂંટારો આવ્યો નથી તમે માળાઈ કરો મારી કથાઈ સાંભળો પણ વારે વારે હાથ ક્યાં જાય ક્યાં જાય વૃત્તિ ક્યાં જાય હીરામાં પાંચ પુરુષોત્તમ આવા છે એ સમજાય તો શું એની વૃત્તિ ભજીયામ જાય એની વૃત્તિ સુહારી પથારીમ જાય એની વૃત્તિ શું આ લોકના આ લોકની અંદર હાવ વિષ્ટાના ક્યારા જેવા શરીરો છે સ્ત્રી પુરુષોના એની અંદર એની વૃત્તિ જાય ખરી વિષ્ટાના ક્યારા છે બીજું છે શું અંદર મળમૂત્રને વિષ્ટા ભરી છે શરીરોમાં બીજું છે શું એવા ભંગાર શરીરોમાં એની વૃત્તિ જાય ખરી કારણ કે એને હમ એને એવું સમજાઈ ગયું પુરુષોત્તમ આવા છે અને આ ગટર જેવી દુનિયા છે આમાં લેવાનું શું પણ ત્યાં વૃત્તિ જાય છે એનું કારણ એ છે આ મૂર્તિ સૌથી નોખી ન્યારી હજુ સંપૂર્ણથી સમજાઈ ગાઈએ છીએ માનીએ છીએ હા પાડીએ છીએ બુદ્ધિમાં પણ છે પણ જીવ એ રૂપ નથી થઈ ગયો આત્મા એ રૂપ થયો એટલે પૂરું થઈ ગયું પછી તેજને મધ્ય મૂર્તિ આમ ધારવી ના પડે જળ આમ ઊભી થઈ જાય ધારવી ના પડે એના માટે મહેનત ના પડે તો હાલતો ચાલતો હોય તો આમ તેજના ફુવારા વચ્ચે મારાની મૂર્તિ રમવા જ માંડે એની આગળ એ ખુમારી એ કેફ એ સ્થિતિ આખી જુદી થઈ જાય ત્યાં સુધી આપણે પહોંચવાનું છે માટે હું એટલા માટે કહું છું જેમ અહીં કહે છે ને કે નરનારાયણ દેવને મહારાજે દંડવટ કર્યા મહારાજ કે ભરમાતા નહીં એમ હું પણ કહું છું કે આપણે જે આ બોલીએ છીએ ખાંપડીએ છીએ નથી ભરમાઈ નહીં જવાનું મને દ્રઢ થઈ ગયું છે એકડો ઘૂંટ્યા જ કરવાનો એકડ એક એ કડે એક સોમ્ય સરોપરી સોમે સરોપરી સરોવરી સરોપરી સોમેન સરોપરી આના જેવું કોઈ છે નહીં હતું નહીં થશે નહીં ગોખ્યા જ કરો એ ગોખવાથી એક દિવસ એ રૂપ થવાશે અને એ રૂપ થવાશે ને પછી મહારાજ કે જ્યારે એ સ્વરૂપની દ્રઢતા થશે મધ્યનું તેરમું કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં સેજે જીતાઈ જશે રમતા રમતા જીતાઈ જશે આમ આપણે નજર કરશું ને આપણી સામે આવવા સમર્થ નહીં થાય ભાગશે એવાથી જશે આપણા પવનથી બીસે એ લોકો આપણાથી ને આપણા પવનથી બીસે આપણો પવનનો વાયરો જશે ને તો એને ખબર પડશે ઓ આ તો મહારાજને તદાત્મકપણાને પામેલો દૂર ભાગો દૂર ભાગો આ તો મહારાજ રૂપ થયેલો છે દૂર ભાગો આવું થશે એવા આપણે થવાનું છે અમારું બદ્રિકાશ્રમમાં એ અમારું ધ્યાન કરે છે આવું મહારાજે કીધું ત્યારે વળી ત્યાં કોઈક જણ નરવિંદની મૂર્તિને સભામાં શ્રીજી મહારાજના હાથમાં પ્રસાદી કરવા દેતો હતો ત્યાં કોક નરનારાયણની મૂર્તિ મહારાજના હાથમાં પ્રસાદીની કરવા આપી મહારાજ પણ પ્રસાદીની કરતો આ શ્રીજી હાથમાં મૂર્તિ લઈને ઊભા થઈને હાથ ઊંચો કરીને એમ કહેતા હતા એ મૂર્તિ જે આપીને પહેલાં પેલી છાપો ખબર ને સંતો આપણે આધારણ સી બનાવેલી એવી નરનાયણની છાપ હતી મહારાજે છાપ આમ ઊંચી કરીને સભામાં બતાવી અને એવું બોલ્યા આ મૂર્તિનું બદ્રિકા આશ્રમમાં ધ્યાન કરાય છે આનું ધ્યાન ક્યાં થાય છે આશ્રમમાં એટલે અહીં જો કોઈ ધ્યાન કરે તો ક્યાં જાય કારણ કે એને પ્રેક્ટિસથી ત્યાં જ જાય ને અહીં તો પૂર્ણ પુરુષોત્તમ હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરે ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરે તો જ અક્ષરધામમાં જાય કારણ કે મૂર્તિ જેનું ધ્યાન કરો ત્યાં જાવ ભગવાનને કૃષ્ણ જેવા જાણે કૃષ્ણનું ધ્યાન કરે લોકમાં જે સીધું જ છે બદ્રીકાશ્રમમાં ધ્યાન કરાય છે એ સાંભળીને એકાંતિક સાધુ તો યથાર્થ સમજતા હતા પરંતુ બીજા પોતાની સમજણ પ્રમાણે સમજતા હતા ભગવાનને એકાંતિક સાધુ હવડું સમજ્યા બાકી તો જય સ્વામિનારાયણ અને એ જે ઉપદેશને જ્ઞાન ચાલ્યું આવ્યું છે ને એટલે સંપ્રદાયમાં ઉપાસનાના વિવિધ રંગો છે એક જો સાકાર ભગવાન સાકાર છે સંપ્રદાયમાં એક જ રંગ છે સંપ્રદાયમાં કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ એવો નહીં મળે કે સ્વામીને નિરાકાર છે એવું કોઈ માનવાળું મળે આપણા કોઈ શાસ્ત્રમાં કોઈ કથાકાર કોઈ દી કે સ્વામી નિરાકાર છે મહારાજ સાકાર છે એ તો બહુ પાકું છે એ સંપ્રદાયની અંદર જેવું મેં કીધું ને આપણા મંડળમાં બધા સંત કે ભક્ત કે સાધકને સર્વોપરીપણું એના જીવમાં કે સર્વોપરીપણું એ ગુરુજીએ ઘૂંટાયું એમ સંપ્રદાયમાં સાકાર એ આખો સ્વામીયન સંપ્રદાય સાકારવાદી છે પણ ઉપાસનામાં વિવિધ રંગી છે એક કે સ્વામી સર્વ સર્વ અવતારના અવતારી સર્વ ઉપર એના જેવું કોઈ છે જ નહીં એક કે ના મહારાજના બધા અલગ અલગ એક ભવાયો વેશ બદલે છે એને એકવાર આ વેશ લીધો એકવાર આ વેશ લીધો પણ વ્યક્તિ થોડો બદલાયો છે એવું સમજે છે આ બધા ભેદ પડ્યા ક્યાંથી પડ્યા ઠેક ત્યાંથી જ પડ્યા શ્રીજી મહારાજ મનુષ્ય આકાર પૃથ્વી પર હતા ને તે દિના ભેદ પડ્યા એટલે જેને જેવા ગુરુ મળ્યા અને જેને જેવો ઉપદેષ્ટા મળ્યો એવું જ્ઞાન પ્રવર્ત્યું પ્રવૃત્તિ તો હજુ આ જ ઉદી છે એટલે આપણે તો આપણને જે મહારાજ સમજ્યા છે ઉપાસનાની હમજનમાં દી ફેર નહીં પડવા દેવાનો અને કોઈકની એવી અણહમજન દેખાય તો એને સમજાવવા મહેનત કરવાની દયા કરવાની કદાચ ના સમજાય એને તો બે હાથ જોડીને દૂર રહેવાનું પણ આપણને જે મહારાજ મળ્યા છે એને આવા સર્વોપરી અવતારના અવતારી સમજવા એ બહુ જરૂરી છે આવી તો નિર્ગુંદા સ્વામીની વાતોમાં ઘણી બધી વાતો છે કહેવાનો અર્થ વચનાવતમાં મહારાજ એમ કહે છે કે જે આકૃતિ છે એમાંથી સ્વયં એ આકૃતિ દ્વારા જે ભગવાન અવતારો ધારણ કરે છે એ જ ભગવાન તમારે સર્વેને દ્રષ્ટિગોચર વર્તે છે એ મહારાજનું ધ્યાન કરવાથી ભજન કરવાથી કેવા બળિયા ભક્તો થાય છે એની વાતો જો કાલ મન લાગશે તો હું કાલ કરીશ નહીં તો પાછા વચનાવતમાં આગળ ચાલીશું બે ચાર વાતો બહુ સરસ છે મહારાજના મહિમાની સમજાય એવી એ વાતો આપણે આવતીકાલે સાંભળશું અત્યારે અહીં કથાને પૂર્ણ કરું છું હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિ માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ